दोस्तों गांठियोला नजीक गुदमजी वसाहत वसाहत में कोई साप आवेलो छे मित्रों तो हसमुख भाई एलआईसी वाला एमने फोन कर्यो हतो तो एमनी सूचना ऊपर हूँ वसाहत में पहुँचेलो छू। मित्रों अहीं घास में कोई साप छुपायेलो छे मित्रों तो सर्च कर्या पछी ख्याल आवशे के कया प्रकारनो साप छे जड़ेलो अथवा बिन जड़ेलो। ये पाइप पर बच्चों देखो भाई पाइप ना मुझे ऊपर बैटरी मारेगा ना जिकाई તો દરેક દર્શક મિત્રોને રામ રામ નમસ્કાર પ્રણામ। દોસ્તો આ સાપને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ સ્કોબ્રા એટલે કે ગુજરાતીમાં નાગ હિન્દીમાં ભારતીય નાગ કહેવામાં આવે છે। ઉત્તર પ્રદેશમાં આ સાપને ખરી પલટુ ગેહવન જેવા જેવા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે। મિત્રો આ સાપ જ્યારે બાઇટ કરે ત્યારે સીધા સરકારી હોસ્પિટલમાં પહોંચી જવું ત્યાં સાપોના ઝેરમાંથી બનાવેલી એન્ટીવેનમ એટલે કે સ્નેક એન્ટીવેનમ સિરમ ત્યાં ઉપલબ્ધ હોય છે જે વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે। તો દોસ્તો કોઈપણ ઝાડફૂંક તંત્રમંત્ર ઓજાગુની કોઈપણ પ્રકારની ઔષધિ અથવા કોઈ પ્રકારના પૂજારી બેગા બાબાના ચક્કરમાં ફસાવું નહીં કારણ કે ફસાતા પોતાના જીવનું જોખમ બની જાય છે એટલે મોત નિશ્ચિત થાય છે। વધુ વધુ એક કલાકનો સમય ગાળો હોય છે। આ સમયગાળા દરમિયાન આ સરકારી દવાખાનામાંની ટ્રીટમેન્ટ ન મળે તો માણસનું મોત નિશ્ચિત હોય છે। તો મિત્રો મારી ચેનલ
સ્નેક્સ સિવર કેમ ગુપ્તા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. દોસ્તો, હવે એ સાપને એને છોડી દીધો છે મિત્રો, તો પર્યાવરણમાં પોતાનું જીવન જીવી શકે એને આઝાદ કરી દીધો છે મિત્રો. તો પ્રકૃતિ પ્રવેશમાં છોડવો અને એને આઝાદ કરી દેવો એ અમારી ફરજમાં આવે છે મિત્રો. એટલે મેં એને છોડી દીધો છે. જય હિન્દ. વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.